વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચર્ચા કરવાનો છે પ્રશ્ન નંબર 30 લખ્યું છે મિથોક્સી મિથેન ની HI સાથેની પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજાવો. દોસ્તો, મિથોક્સી મિથેન નું સૂત્ર છે CH3OCH3. ઓક્સિજન પાસે બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની જોડ છે, પ્રક્રિયા કરવાની કીધી છે HI સાથે. તો તબક્કો 1 અથવા સ્ટેપ 1 ની અંદર શું થશે? તો અહીંયાથી આ H+ અહીંયા ઉમેરાશે. H+ ઉમેરીને શું પડશે? તો CH3O અહીંયા આવી ગયું, H આવી ગયું CH3, અને એની ઉપર ધન વીજભાર, અને કહીશું પ્રોટોનેટેડ ઇથર. શું કહીશું? પ્રોટોનેટેડ ઇથર. અને તબક્કા નંબર 2 માં, તબક્કો 2 એમાં શું થશે? તો આ જે પ્રોટોનેટેડ ઇથર છે, આ પ્રોટોનેટેડ ઇથરમાં શું થશે? તો I- ઉમેરાશે. I- ક્યાં ઉમેરાશે? તો તમે અહીંયા જોઈ શકો છો મિત્રો, ઓક્સિજનની બંને બાજુએ કાર્બનની સંખ્યા સરખી છે, તો કોઈ પણ એક બાજુનો કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ જતો રહેશે. કોની પાસે? ઓક્સિજન પાસે. અને આયોડિન આવી જશે અહીંયા, તો નિપજ મળશે આપણને CH3I વત્તા CH3OH, અનુ નામ છે આયોડો મિથેન, અને અનુ નામ થશે મિથેનોલ. આ છે આયોડો મિથેન, અને આ શું છે મિત્રો? મિથેનોલ પાથે તેની ક્રિયાવિધિ. તબક્કા 1 માં H+ ઉમેરાય,